राजकोट જિલ્લાના ધોરાજીમાં સરકાર દ્વારા ગેસના બાટલામાં તોતિંગ ભાવ વધારો કરાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જતા મહિલાઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। દેશમાં દિન પ્રતિદિન મોંઘવારીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે અને તમામ ચીજવસ્તુઓના ભાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। ખાદ્ય પદાર્થ હોય કે જીવન જરૂરિયાતની વસ્તુઓ ભાવ આસમાને ચડી રહ્યા છે અને મોંઘવારીએ પણ માજા મૂકી છે। ગરીબ અને મધ્યમ પરિવારની કમર જ તૂટી ગઈ છે। ત્યારે ધોરાજીની આ મહિલાઓ દ્વારા સરકાર વિરુદ્ધ અનોખો વિરોધ પ્રદર્શન કરાયું હતું। મહિલાઓ દ્વારા ગેસના બાટલાને સાઈડ પર મૂકીને સામાન્ય ચૂલા પર રસોઈ બનાવવામાં આવી હતી। ઘર વપરાશના ગેસના બાટલામાં વધારો થતા ધોરાજીની કૈલાશનગરમાં રહેતી મહિલાઓ દ્વારા મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી સરકાર એક સમયે યોજનાઓ મફતમાં ગેસના બાટલા આપ્યા બાદ લોકોએ દેશી ચૂલા બંધ કર્યા અને હાલ ગેસના બાટલાનો ઉપયોગ કરવા માંડ્યા તો દિન પ્રતિદિન ભાવોમાં ઉત્તરોત્તર વધારો થતો અને રસોઈ પણ મોંઘીદાર થતી ત્યારે મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો। જેદલબેન, જે અત્યારે જે બાટલાના ભાવ તોતિંગ વધારો આવ્યો છે, બેન શું કહેશો? બાટલાના ભાવમાં જે તોતિંગ વધારો આવી રહ્યો છે એને પ્રત્યે અમારી એક જ માંગ છે કે સરકાર ભાવ ઘટાડે, નબળા માણસો કઈ રીતે પોતાનું ઘર ચલાવી શકે, ગુજરાન ચલાવી શકે, 5-7 હજાર મજૂર વર્ગની આવક હોય તો એ કઈ રીતે બાટલાનો ઉપયોગ કરી શકે, ફરજિયાત ચૂલાનો ઉપયોગ કરવો પડે છે અને અત્યારે બળતણ બધું છાણા ક્યાંથી લઈ આવે અને ક્યાંથી વેચાતું બધું લેવું પડે। બેન, આજે શું વિરોધ કર્યો? બેન, વિરોધ એ કર્યો, આજે જાહેરમાં ચૂલા સળગાવી અને રોટલા રોટલી કરી અને ભાવ વધારો ઘટાડવાનો વિરોધ કર્યો કે બાટલાના ભાવમાં ઘટાડો થવો જ જોઈએ। બાટલો ચાલુ રાખવામાં બીક લાગે, અમે ગેસ ને હિસાબે અમે ચૂલા ચાલુ કર્યા છે, બાટલા અમારથી ને લેવાતા નથી, આટલો ભાવ ક્યારે હતો નહીં બાટલામાં, અને અત્યારે 950 હતા અને હવે 900 અને 1000 રૂપિયા બાટલાના થવા આવ્યા છે, અને હજી પબ્લિક એમ કે છે કે બાટલાના ભાવ 1200-1500 રૂપિયા થાય તો હું બાટલો હાકવા કે અમારે ચૂલા ચાલુ બર્તન મળતા નથી, હા, અને બર્તન અમારે લેવા હોય તો કઈ વાડી ઠેકાણા હોય નઈ ને વેચાતા લેવા પડે હે બર્તન। આજ શું કાર્યક્રમ કર્યો તમે? આજે અમે બાટલાનો કાર્યક્રમ કર્યો હે, અને બાટલાનો કાર્યક્રમ કર્યો છે અમે, અને બાટલાને હિસાબે આ પબ્લિક બધી બાઈઓને ભેગી કરી હે, અને મોંઘવારીને હિસાબે બાટલા બહુ મોંઘા થઈ ગયા હે, એટલે બાઈઓએ બધાએ કીધું કે સહમતિ દીધી કે હાલો આપણે બધા ભેગા મળી અને ત્યાં બાટલો ની બહુ જાજી કિંમત કરી છે ઓછી કરાવીએ। આજે શું કર્યું તમે? ચૂલા લઈને, ચૂલા કરીને અમે ચૂલે રોટલી બનાવી ને રોટલા બનાવ્યા। બેનાજી, આખા મહિના તમારું બજેટ વિખાઈ જાય, શું કેશો? બેન, આમને ખાલી ચૂલે થોડો હાલશે કે બાટલા ઉપર કે નહીં કે ચૂલા ચાલુ કરીને ખાલી રોટલા એ થોડો હાલે, બીજી કોઈ ચીજ વસ્તુ ના ભાવ હોય એ કઈ થોડી બધી એમને માલસે એ બધી મોંઘવારી ને હિસાબે, એટલે આ બધું કરવું જરૂરી છે અને સરકાર ને ધ્યાન રાખવું જરૂરી છે પબ્લિક ને। તમારી શું માંગ છે બેન સરકાર પાસે? માંગ એટલે અમારી એવી છે કે અમારે કોઈ મહિનામાં કમાવા વાળા એક હોય ને ખાવા વાળા 7-5 જણા હોય તો પૂરું નથી થતું ઘરમાં। દિવસે ને દિવસે વધતી મોંઘવારી સામાન્ય પરિવારની કમર તોડી રહી છે, ત્યારે ધોરાજીની મહિલાઓ દ્વારા કરવામાં આવી રહેલું આ વિરોધ પ્રદર્શન સરકારની નજરમાં આવે છે કે પછી સરકાર આ કામને પણ આંખ આડા કાન કરીને સાઈડ પર મૂકી રાખશે તે હવે જોવું રહ્યું। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદી, G9 લાઈવ ન્યૂઝ, રાજકોટ।